ભારત દેશ આઝાદ થયો અને આઝાદીના બાદ જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળીની સમસ્યા દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સાથે દેશનું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. ત્યારે આજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંતિયાર ગામ એવા રતનપુરમાં રોડ, ગટર લાઇન અને વિવિધ સમસ્યાઓથી ગામજનો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કાંઈ જ પગલા ન લેતા ગામજનો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. ગામમાં ગટર લાઇન અને પાકા રસ્તા તો છે, પણ માત્ર કાગોરો પર જ છેલ્લા 2 વર્ષથી પંચાયતના માણસો જોવા આવે છે કે રસ્તાને ગટર લાઇન કરવાની છે, પણ કોઈ જાતની કામગીરી ચાલુ નથી. ગામમાં ઠેર ઠેર ઉકાળડાઓ માજા મૂકી છે, જ્યાં ગામ લોકો વસવાટ કરી રહ્યા છે ત્યાં તેમની ઘરની બાજુમાં જ ઉકરડા અને ઢોર બાંધવામાં આવે છે. રતનપુર ગામમાં ગરીબ અને જરૂરતમંદ લોકોને પ્લોટ નથી આપવામાં આવતા, અને જે લોકોને પ્લોટની જરૂર નથી એવા લોકોને પંચાયત પ્લોટ આપે છે. જે લોકો પ્લોટ લઈને ક્યારેય પોતાનો પ્લોટ જોવા પણ નથી આવતા કે મારા પ્લોટમાં શું ચાલી રહ્યું છે. મોટા મોટા ઘાસચારા ઉગી ગયા છે અને જ્યારે જીવો પણ પ્લોટમાં અવર જવર કરી રહ્યા છે, છતાં પણ પ્લોટના માલિકોને કોઈ ચિંતા કે ફિકર નથી. ગામમાં પ્લોટ મરે અને વર્ષો વીતી ગયા, પણ સરકારી પ્લોટ પર કોઈ જ જાતની કામગીરી નથી કરતા. દાંતા તાલુકાનું દાંતા ગામ પાસે આવેલું રતનપુર ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે. ગામમાં વિવિધ પ્રકારના સરપંચ અને તલાટી કામગીરી કર્યા બાદ આ ગામની સમસ્યા ઠેરને ઠેર રહી છે. ગામના રસ્તાઓ ઉબડખોબડ થઈ ગયા છે. ગામમાં ગંદકીએ માજા મૂકી છે. ગંદકીના કારણે ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ અને કોરોના જેવા રોગોથી કોઈ બીમાર પડે તો તેની જવાબદારી કોની? આ ગામમાં તલાટી પણ આંખાડા કાન કરી રહ્યા છે. આ ગામમાં રાજકીય નેતાઓ પણ પોતાનું વોટ માટે ગ્રામજનોનો ઉપયોગ કરી 5 વર્ષ માટે જતા રહે છે. આ ગામની સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. આવનારા દિવસોમાં આ બાબતે કાયમી નિકાલ નહીં આવે તો ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.